કલેક્ટર કચેરીનું વધુ એક કૌભાંડ વડોદરાથી અત્યારે સામે આવ્યું છે. વડોદરાથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર કચેરીનું વધુ એક મોટું કૌભાંડ જોવા મળી રહ્યું છે. 100 કરોડની જમીન વેચીને બિન ખેતી કરી દેવામાં આવી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીનનું કૌભાંડ જોવા મળી રહ્યું છે. ચેરિટી કમિશનરની મંજૂરી વિના જ દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો છે. મંજૂરી વિના જમીન એને પણ કરી દેવામાં આવી હોવાની વિગતો અત્યારે સામે આવે છે. વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં કલેક્ટર કચેરીનું મોટું કૌભાંડ નજરે પડ્યું છે. 100 કરોડની 35 વીઘા જમીન ખોટી રીતે વેચી દેવામાં આવે છે. ચેરિટી કમિશનરની સૂચના છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. મંદિરના પૂજારીએ વારંવાર કલેક્ટરને રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ પણ કાર્યવાહી નથી કરાઈ. પૂજારીની રજૂઆત કર્યા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી. મંજૂરી વિના જમીન એને પણ કરી દેવામાં આવે છે, જ્યાં કલેક્ટર કચેરીનું વધુ એક મોટું કૌભાંડ નજરે પડ્યું છે. 100 કરોડની જમીન વેચવામાં આવી છે અને તે જમીનને બિન ખેતી કરી દેવામાં આવે છે. મંગળનાથ મહાદેવની 100 કરોડની જમીનનું કૌભાંડ વડોદરામાં જોવા મળી રહ્યું છે. ચેરિટી કમિશનરની મંજૂરી વિના જ દસ્તાવેજ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જમીનને એને પણ કરી દેવામાં આવી, ત્યારે પૂજારીએ વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી કાર્યવાહી કરવામાં નથી આવી. 35 વીઘા જમીન ખોટી રીતે વેચી દેવામાં આવે છે. ચેરિટી કમિશનરની સૂચના છતાં પણ તપાસ હાથ ધરવામાં નથી આવી. વડોદરા કલેક્ટર કચેરીમાં અસુરોનું રાજ. અસુર અધિકારીઓ મહાદેવની જમીન પર નથી છોડી રહ્યા. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ વલસાડની મંગળનાથ મહાદેવની જમીન પર અસુર અધિકારીઓએ એને કરી અને દસ્તાવેજ પણ કરાવી દીધા બિલ્ડરની સાંઠગાંઠથી. એટલે કહી શકાય કે વડોદરા કલેક્ટર કચેરીમાં અસુરોનું રાજ છે. અને જે ટ્રસ્ટી છે, જે મંગળનાથ મહાદેવની પૂજા કરે છે, એમને ગરીબાઈમાં જીવવું પડે છે. અને માલે તુજાર ભ્રષ્ટ વાઘેલા બંધુઓ જનમહેલમાં રહેતા થઈ ગયા. અને જે માહિતી મળી રહી છે એ રીતના આજે 35 વીઘા 100 કરોડની જમીન એને થઈ ગઈ ને બારોબાર વેચાઈ ગઈ. એમાં પૂર્વ સરકારી વકીલનો પણ હાથ છે. મંતવ્ય ન્યૂઝ ઘટસ્ફોટ કરી રહ્યું છે કે પૂર્વ સરકારી વકીલ આ કૌભાંડમાં સામેલ છે. અને જે અધિકારીએ પ્રજાના પિતા બનવું જોઈએ એને આ એને જમીન થવા પાછળ મોટો ભાગ ભજવો છે. ત્યારે આપણી સાથે ટ્રસ્ટી છે, એમને પૂછું છું, શું કહો છો? મહાદેવની જમીન પર અસુરોએ કબજો કરી લીધો છે, શું છે તમારો આક્ષેપ? એ થાય ને સાહેબ, આજે 2005 અરે 2005 થી હું લડી રહ્યો છું આ જમીનને પરત લેવા માટે. આ ટ્રસ્ટની જમીન છે, અમે પરમિશન નથી આપ્યું, ચેરિટી કમિશનરે પરમિશન નથી આપ્યું અને ડાયરેક્ટ એને થઈ ગયો અને બીજાને વેચી નાખી છે. એ બધું આ બધું સરકારી અધિકારીઓ જાણે. આજે મને તો શું ખબર, અમે તો વેચી નથી કે કશું નથી, પણ ડાયરેક્ટ જ આ લોકોએ વેચી નાખી. બાજુમાં એક પટેલોની જમીનો છે, પટેલોની જમીન એને કરવા માટે, તો સાથે સાથે અમારી બી જમીન જે હાલમાં અમે બેઠા છે, જે મંદિરની જગ્યા છે 232 સર્વેનમ, એ બી એમને નથી છોડ્યો, એ બી એને કરી નાખ્યો છે. અને અત્યારે જે બિલ્ડરે પ્લોટ પાડીને વેચે છે જમીન, અમે અટકા ચેરિટી કમિશનરના અધિક આપણે કાયદા મુજબ કે ચેરિટી કમિશનરની મંદિરની ટ્રસ્ટની જમીન ટ્રસ્ટીઓ હાચવી જોઈએ. અમે તેના માટે લડી રહ્યા છે, તોય પ્લોટવાળા અમારી પાસે જબરજસ્તી ગુંડાઓ લઈને આવે છે અને દાદાગીરી કરશે. અમને 5 દિવસ પહેલાં એક પ્લોટવાળો આવ્યો હતો કે બોલે અહીં અમારો પ્લોટ છે, જ્યાં મંદિરના દર્શન કરવા માટે જે ગાડીઓ પાર્કિંગ સામે દેખાય છે, બોલે અહીંયા અમારા પ્લોટ છે મંદિરના બાજુમાં. સાહેબ, મેં મંદિરના બાજુમાં લગભગ મોટું ગ્રાઉન્ડ છે પાર્કિંગમાં, એમાં બી બિલ્ડર બોલે કે અહીં મારા પ્લોટ છે. અમે અટકાવ કરીએ છીએ તો ગુંડાઓ લઈને અમને મારવા માટે આવે. અમે પોલીસ સ્ટેશને જઈએ છીએ, પોલીસ સ્ટેશનમાં જવાબ આપે છે, તમે તમારા કાગળો લાવો, પેલા પાર્ટીને કે તમારા કાગળો લાવો, આ મેટર અમારી નથી, કોર્ટમાં જાઓ. અમને કોઈ સાચો ન્યાય મળતો નથી. આપ મંદિરના ટ્રસ્ટી છો, મહત્વની બાબત છે. ધારાસભ્ય કોર્પોરેટરોને આ બાબતે જાણ કરી છે ખરી? બધાને ખબર છે ધારાસભ્ય, હવે ના એ તો બહુ
અમે ખાસ નથી ખબર આપી, અમારી કવાટોમાં ચાલુ છે, ધારાસભ્ય કે એમાં કોઈને અમે ખબર નથી આપી. અને પોલીસ તમને રક્ષણ આપી રહી છે ખરી? ના ના, રક્ષણ તો હવે અમે ફરિયાદ આપવા જઈએ છે તો બોલે તમારા કાગળો ડોક્યુમેન્ટ લાવો, હં કે તમે આપણા મનાઈ હુકમનો ઓર્ડર લાવો. પણ આજ સુધી અમને મનાઈ હુકમ ઠેઠ અમદાવાદ હાઈકોર્ટ ગયા, મનાઈ હુકમ બી અમારો પેન્ડિંગ પડ્યો છે, એ બી અમને મળવા દેતા નથી. આગળ પૈસા બિલ્ડરો ખર્ચે કે અધિકારીઓ જોને, પણ આજે આ જમીનનો મનાઈ હુકમ બી નથી મળી શકતો. તો અમે કયા આધારે અમે પોલીસ ખાતાને ડોક્યુમેન્ટ બતાડી? આજે અમે કહીએ કે ભાઈ બધે કેસો ચાલે તમને કાગળો લાવો, તો કાગળો અમારા વકીલ પાસે હોય, અમારી પાસે શું હોય? એટલે આ રીતે અમારી હેરાનગતિ વધારે જ છે. એટલે મંગળનાથ મહાદેવના ટ્રસ્ટીઓની હેરાનગતિ છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી કહી રહ્યા છે કે મહેસૂલ મંત્રાલય એ સરકાર માટે સૂર બની ચૂક્યું છે, સીઆર પાટીલ પણ કહી ચૂક્યા છે. તો આ સીઆર પાટીલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલને ના ગાંઠતા એવા અધિકારી સામે પગલા કોણ લેશે તે પણ મોટો સવાલ છે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવેન્દ્ર, સુરોદરા.